धनीराम अने मोहन बन्ने खेडूतो शाकभाजीनी खेती करता हता। एक वार धनीरामे वधु नफो मेळवा माटे मोहन साथे दगो कर्यो, जेनो परिणाम एने भोगवो पड्यो। एक गाममां धनीराम नामनो एक खेडूत रहेतो हतो। ए डुंगळीनी खेती करतो हतो। आ वर्षे ज्यारे एनो पाक तैयार थयो त्यारे ए खूब खुश थयो। अरे वाह, आ वखते तो मारो डुंगळीनो पाक बहु ज सरस थयो छे। अरे ओ मोहन भाई, आ वखते डुंगळीनो पाक सारो थयो छे ने? हा हा, आ वखते तो थोड़ो वधारे ज सारो थयो छे। आ वखते मारा खेतरमां पण सारी डुंगळी उगी छे। सांभळ्युं छे आ वर्षे क्यांय डुंगळीनी खेती नथी थई, એટલે માંગ બહુ વધારે છે અને ભાવ પણ બહુ વધેલા છે। આનો અર્થ તો એ જ થયો કે આ વર્ષે આપણી સારી કમાણી થવાની છે। હા હા, બિલકુલ। પણ એ મનોમન વિચારે છે કે મેં તો વિચાર્યું હતું કે ફક્ત મારો જ ફાયદો થશે, પણ આવું નથી, એટલે મને વધારે ફાયદો નથી થયો। ધનીરામ ડુંગળીથી ભરેલો કોથળો લઈને પોતાની ઘરે જાય છે અને પોતાની પત્ની મીનાને બૂમ પાડે છે। સાંભળે છે? જરા અહીંયા તો આવ ધનીરામ। આ જો, આ વખતે આપણા ખેતરમાં કેટલી સરસ ડુંગળી થઈ છે। અરે હા, આના તો બહુ પૈસા મળશે। હા, એ તો મળશે જ ને, પણ આ વખતે મોહનના ખેતરમાં પણ સારી ડુંગળી થઈ છે। એનાથી આપણને શું, તમે બજારે જઈને તમારી ડુંગળીઓ વેચો। ધનીરામ બજારે જાય છે અને મોહનની બાજુવાળી જગ્યાએ જઈને બેસી જાય છે। અરે ધનીભાઈ, તમે આવી ગયા? હા હા, ના કેમ આવત, ડુંગળી વેચવાની પણ છે ને। એ તો કરવું જ પડશે, ડુંગળી આપણે વેચવા માટે જ તો ઉગાડી હતી। એટલામાં એક ગ્રાહક આવીને ધનીરામે ડુંગળીઓનો ભાવ પૂછે છે। ડુંગળી શું ભાવ આપી ભાઈ? 50 રૂપિયા કિલો। આટલા મોંઘા? હા ભાઈ હા, ડુંગળીના ભાવ વધી ગયા છે। ઠીક છે, 1 કિલો આપી દો। ધનીરામે ગ્રાહકને ડુંગળી આપે છે। એના પછી એક ગ્રાહક મોહન પાસે એની ડુંગળી ખરીદે છે। આ રીતે સાંજ સુધી એ બંનેની બધી ડુંગળીઓ વેચાઈ જાય છે। ચાલો, આજે તો બધી જ વેચાઈ ગઈ। હા, આજે તો બહુ સારી કમાણી થઈ છે। ચાલો તો કાલે મળીએ આપણે। હા હા, કાલે મળીએ ને। બંને બજારેથી પોતાના ઘર તરફ નીકળી જાય છે। ધનીરામ પોતાની ઘરે આવે છે અને પત્નીને બૂમ પાડે છે। સાંભળે છે? ક્યાં છે? તમે આવી ગયા, બેસો હું પાણી લઈને આવું। જરા જો તો આજે કેટલા પૈસા મળ્યા છે। અરે વાહ, આ તો બહુ પૈસા છે, કાલે ફરીથી બજારે જજો। બજારમાં ડુંગળીની બહુ માંગ છે, જો હું મારા અને મોહનના ખેતરની બધી ડુંગળી કાઢી લઉં અને બધી પોતાની પાસે રાખી લઉં તો આખા ગામમાં ફક્ત મારી પાસે ડુંગળી રહેશે, અને પછી જ્યારે બજારમાં ડુંગળીના ભાવ વધશે ત્યારે હું એને મારી મરજીથી મો માંગી કિંમતે વેચી શકું છું। વાત તો સાચી છે તમારી, પણ આ કરશો કેવી રીતે? એક યુક્તિ છે, પછી કહીશ તને। મને પણ તો કહો। રાત્રે ધનીરામ અને એની પત્ની મીના છુપાઈને મોહન અને પોતાના ખેતરની બધી ડુંગળીઓ કાઢી લે છે અને કોથળામાં ભરીને પોતાની ઘરે લઈ જાય છે। હવે આ કોથળાને ક્યાં છુપાવીને મૂકું, કઈ સમજાઈ નથી રહ્યું। રસોડાની બાજુવાળા ઓરડામાં છુપાવી દઈએ, એમ પણ એ ઓરડો ખાલી જ પડ્યો છે। મીના રસોડાની બાજુવાળો ઓરડો ખોલી દે છે અને બંને મળીને ડુંગળીના બધા કોથળાઓને ત્યાં મૂકી દે છે અને ઓરડાની બહાર દરવાજા પર તાળું લગાડી દે છે। ચાલો, આ કામ તો થઈ ગયું, પણ કાલે સવારે શું થશે વિચાર્યું છે? એ બધું હું સંભાળી લઈશ, તું ચિંતા નહીં કર। બીજા દિવસે જ્યારે મોહન પોતાના ખેતરમાં જઈને જુએ છે ત્યારે એને ખબર પડે છે કે કોઈકે એના ખેતરમાંથી બધી ડુંગળી કાઢી લીધી છે। એ જોર જોરથી રડવા લાગે છે, એટલામાં ધનીરામ ત્યાં આવે છે અને ખોટું ખોટું દુઃખી થવાનું નાટક કરે છે। શું થયું ભાઈ? ભાઈ, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો, જુઓ આ શું થઈ ગયું, કોઈએ મારા અને તમારા ખેતરની બધી ડુંગળી કાઢી લીધી છે। શું કહી રહ્યો છે? અરે આ કોણે કર્યું? આપણા પેટ પર લાત મારીને શું ખુશી મળી હશે એને?
જેણે પણ આ કામ કર્યું છે એ ક્યારે ખુશ નહીં રહે, ભગવાન એને એના કર્મોનું ફળ ચોક્કસ આપશે. જેણે પણ આ કર્યું છે એ એટલો સુખી છે એની તને શું ખબર? બીજા દિવસે ધનીરામ બીજા શાક લઈને બજારે જાય છે, એટલામાં એક ગ્રાહક એની પાસે આવે છે. ધનીરામ ભાઈ, ડુંગળી છે કે? ના, ડુંગળી તો નથી. ખબર નહીં શું થયું છે, બજારમાં ક્યાંય ડુંગળી જ નથી, ક્યાંથી લાવું સમજાઈ નથી રહ્યું. લસણ લઈ લો, ડુંગળીની જગ્યાએ આનાથી જ કામ ચલાવી લો. અરે ભાઈ, ડુંગળીની જગ્યાએ લસણ કેવી રીતે લઈ શકું? ધનીરામ મનોમન ખૂબ ખુશ થાય છે. સાંજે જ્યારે ઘરે આવે છે, અરે આ શું, શાકની ટોપલી તો ભરેલી જ દેખાય છે, કઈ નહીં વેચાયું? અરે હું શાક વેચવા થોડી ગયો હતો, હું તો ડુંગળીની માંગ જોવા માટે ગયો હતો. બજારમાં ડુંગળીની બહુ માંગ છે, હવે જોજે ડુંગળીનો ભાવ કેટલો વધે છે તે. આ તો બહુ સારી વાત છે, પણ ખબર છે પેલા મોહને ફરીથી ડુંગળી વાવી દીધી. એનાથી શું ફરક પડે છે, હવે કાઈ પણ કરે આપણી પાસે જેટલી ડુંગળી છે એમાંથી તો બહુ બધા પૈસા મળશે. અચ્છા, હવે હું એક અઠવાડિયા પછી બજારે જઈશ, ત્યાર સુધી ડુંગળીની માંગ હજુ વધી જશે. આમ કહીને આરામ કરવા લાગે છે. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે, અને એક અઠવાડિયા પછી, અજી સાંભળો છો, એક અઠવાડિયું થઈ ગયું, બજારે જઈને જુઓ તો. હા, આજે જાઉં છું અને તપાસ કરું છું કે માહોલ કેવો છે. એ બજારમાં ફરીથી બીજા શાક લઈને જાય છે, એટલામાં એક ગ્રાહક એની પાસે આવે છે. ભાઈ, ડુંગળી છે કે? ના, ડુંગળી તો નથી, બીજું કોઈ શાક જોઈએ તો લઈ લો. અરે ભાઈ, બીજું કઈ જોઈતું હોત તો અહીંયા શું કામ આવત? આખા બજારમાં ક્યાંય ડુંગળી નથી. ગઈકાલે બાજુના ગામમાંથી ડુંગળી તો આવી હતી 70 રૂપિયા કિલો, પણ આવતાની સાથે જ ખલાસ થઈ ગઈ. 70 રૂપિયા કિલો? અરે વાહ, આ તો બરાબર મેં વિચાર્યું હતું એવું જ થયું છે. સાંજે ધનીરામ ઘરે આવીને મીનાને કહે છે, સાંભળે છે, ડુંગળીનો ભાવ 70 રૂપિયા કિલો થઈ ગયો છે. અરે વાહ, તો હવે આપણે ડુંગળી બહાર કાઢવી જોઈએ. શું? ના, હમણાં નહીં, હજી તો 70 રૂપિયા કિલો છે, ઓછામાં ઓછા 100 રૂપિયા કિલો ભાવ થવા જોઈએ. પણ આટલા ભાવ માટે તો 1-2 અઠવાડિયા હજુ લાગશે. તો શું થયું, 1-2 અઠવાડિયા હજુ રાહ જોઈ લેશું. આ પ્રમાણે પૂરો 1 મહિનો વીતી જાય છે, પણ બજારમાં ડુંગળી નથી આવતી. બધા ગ્રાહકો હેરાન છે અને અંદરો અંદર વાત કરી રહ્યા હોય છે. 1 મહિનો થઈ ગયો પણ ડુંગળી છે કે દેખાતી જ નથી. હા ભાઈ, હવે તો ડુંગળી વગર કોઈ પણ શાક ખાવાની ઈચ્છા જ ન થતી. ધનીરામ શાકની ટોપલી માથે લઈને એમની તરફ જ આવી રહ્યો હોય છે. ધનીરામ, ડુંગળી લાવ્યા છો કે? હમણાં તો નથી લાવ્યો, પણ લાવીને આપી શકું છું, પણ બહુ મોંઘી મળી રહી છે. અરે ગમે એટલા મોંઘા હોય, તમે બસ લઈ આવો. ઠીક છે, મારી ઘરે થોડી ડુંગળી મૂકી છે, હું જઈને લઈ આવું છું, પણ 100 રૂપિયા કિલો છે. હા ભાઈ, તમે લઈ આવો. ધનીરામ ઘરે આવે છે અને મીનાને કહે છે, ચાલ મીના, સમય આવી ગયો છે, દરવાજો ખોલ અને ડુંગળી કાઢ, 100 રૂપિયા કિલો વેચવા જઈ રહ્યો છું. શુંજી, 100 રૂપિયા કિલો? અરે બાપરે, ચાલો જલ્દી ડુંગળી બહાર કાઢી લઈએ. મીના ઓરડાનો દરવાજો ખોલે છે અને જેવા બંને ઓરડામાં ઘૂસે છે તેવી ત્યાંથી બહુ ખરાબ દુર્ગંધ આવી રહી હોય છે. જ્યારે ધનીરામ ડુંગળીનો કોથળો ખોલે છે તો જુએ છે કે બધી ડુંગળી સડી ગઈ છે, એક પણ ડુંગળી સારી નથી બચી. બંને ફરડવા લાગે છે. હાય હાય, આ શું થઈ ગયું, હું તો બરબાદ થઈ ગયો, કેટલું નુકસાન થઈ ગયું મારું, મારી બધી ડુંગળી ખરાબ થઈ ગઈ. અરે આ શું થઈ ગયું, બધું ખલાસ થઈ ગયું, હવે આપણે શું કરશું? બંને ઘરમાં રડતા રડતા ચીસો પાડે છે, એટલામાં મોહન ત્યાં ડુંગળીથી ભરેલી ટોપલી માથા પર લઈને આવે છે અને બહારથી બૂમ પાડે છે. ધનીભાઈ, ઓ ધનીભાઈ, શું વાત છે, બજારે આવો છો કે? મારા ખેતરમાં નવી ડુંગળી આવી ગઈ છે, એ જ વેચવા જઈ રહ્યો છું, ચાલો તમે પણ. ના ભાઈ, હું આજે નહીં આવું. કઈ વાંધો નહીં, હું જાઉં છું. મોહન ત્યાંથી નીકળી જાય છે અને ધનીરામ ફરીથી જોર જોરથી રડે છે અને કહે છે, અમે શું કરી દીધું, જો મેં આટલી લાલચ ના કરી હોત તો આજે હું આટલો બરબાદ ના થયો હોત, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, આજ પછી હું ક્યારેય બેઈમાની નહીં કરું. રાઘવ ગરીબ પરિવારનો હતો, ચાટની લારી ચલાવતો હતો,
એની પત્ની સીતા રાઘવની ચાટ બનાવવામાં મદદ કરતી હતી. રાઘવ એને લારી પર લઈ જઈને ચાટ વેચતો હતો. સીતા ખૂબ સરળ સાદી છોકરી હતી, એ ક્યાંય આવતી જતી પણ નહોતી. રાઘવ અને સીતાને એક છોકરો હતો, ચિંટુ. ચિંટુ ખૂબ જ નટખટ હતો. એક દિવસની વાત છે. સીતા, તારા હાથમાં તો જાદુ છે. તારી બનાવેલી ચાટ બધાને ખૂબ જ ભાવે છે. તું ખૂબ જ સરસ ચાટ બનાવે છે. ચાટ તું બનાવે છે, પણ નામ મારું થાય છે. તમે અને હું જુદા જુદા થોડી છીએ. તમારું નામ થાય છે એ તો મારા માટે ગર્વની વાત છે. એ જ તો, તું ક્યાંય આવતી જતી પણ નથી અને કાંઈ જાણતી પણ નથી. બસ તારી આખી દુનિયા તો મારામાં અને ચિંટુમાં જ બંધાઈને રહી ગઈ છે. મને બીજું કાંઈ જ નથી જોઈતું. રાઘવ અને સીતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને બંને એકબીજાને સાથ આપતા હતા. એક દિવસની વાત છે, રાઘવ પોતાની લારી પર ચાટ વેચીને ઘરે પાછો આવી રહ્યો હતો. એટલામાં એક ગાડી સાથે અથડાઈ જાય છે. એને ખૂબ વાગે છે અને ડોક્ટર એને આરામ કરવાની સલાહ આપે છે. આ શું થઈ ગયું તમને? તમને તો કેટલું બધું વાગ્યું છે, હવે આપણું શું થશે? તું ચિંતા નહીં કર સીતા, બધું ઠીક થઈ જશે. જોજે, હું થોડા જ દિવસોમાં ઠીક થઈને પોતાના પગ પર ઊભો થઈ જઈશ અને પછી તે બનાવેલી ચાટ વેચીશ, યાદ રાખજે. રાઘવ દવાખાનેથી ઘરે આવી જાય છે પણ એ કામ પર નથી જઈ શકતો. હવે તો રાઘવના ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા છે. હવે તો ઘરમાં ખાવાનું પણ કાંઈ નથી બચ્યું. આ તો કામ પર નથી જઈ શકતા તો આપણું ગુજરાન કેવી રીતે ચાલશે? તમે ચિંતા ના કરો મમ્મી, આપણે આ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ ના કોઈ રસ્તો કાઢી જ લઈશું. જો તમે જ આમ ચિંતા કરશો તો પપ્પાને કોણ સંભાળશે? પણ બેટા, મેં તો બહારની દુનિયા જોઈ જ નથી. જે તારા પપ્પાએ કરવા માટે કહ્યું હું એ જ કરતી ગઈ. હવે કમાણીનો કોઈ રસ્તો તો શોધવો પડશે ને. હવે કમાણીનું કોઈ જ સાધન નથી અને ખર્ચા એટલા જ છે. તારા પપ્પાની દવામાં પણ બહુ જ ખર્ચો થઈ રહ્યો છે. હવે આ બધું હું કઈ રીતે કરીશ? મમ્મી, એક ઉપાય છે. હા, બોલ બેટા. મમ્મી, તમે પપ્પાને ચાટ બનાવીને આપતા હતા તો એ વેચીને આવતા હતા. હવે એ ચાટ મને બનાવીને આપજો, હું વેચવા જઈશ. તમે ચાટ બનાવજો અને હું પાણીપુરી વેચીશ. પપ્પા જે કામ કરતા હતા હવેથી એ કામ આપણે બંને મળીને સંભાળીશું. ઠીક છે મમ્મી? પણ બેટા, મને તો ફક્ત ઘરે બેસીને ચાટ બનાવતા જ આવડે છે. હું બહાર જઈને કેવી રીતે બનાવીશ? કાંઈ વાંધો નહીં મમ્મી, તમે ત્યાં પણ એવી રીતે જ કામ કરજો જેમ તમે ઘરમાં કામ કરો છો. પછી સીતા અને ચિંટુ રાઘવની લારી સંભાળવાનો નિર્ણય લે છે અને બંને લારી લઈને નીકળી પડે છે. સીતા ચાટ બનાવે છે અને ચિંટુ પાણીપુરી બનાવીને લોકોને ખવડાવે છે. અરે, તું તો રાઘવનો છોકરો છે ને? હા, હું એમનો જ દીકરો છું. મારા પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયો જેના લીધે એ નથી આવી શકતા. એમની જગ્યાએ અમે ચાટ વેચીએ છીએ. અચ્છા, લાવ જરા, ખવડાવ તો તારી ચાટ. ચિંટુ અને સીતા એ માણસને પોતાની બનાવેલી ચાટ ખવડાવે છે. એ માણસ વખાણ કર્યા વગર નથી રહી શકતો. અરે, આ તો બહુ જ સ્વાદિષ્ટ ચાટ છે. સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ છે. એ કેવી રીતે? આ પાણીપુરી જ્યારથી મેં ખાધી છે ત્યારથી મારો પેટનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો છે. હું ઘણા દિવસોથી મારા પેટના દુખાવને કારણે હેરાન થતો હતો અને તારા કહેવા પર મેં આ પાણીપુરી ખાધી, જેને લીધે મારો પેટનો દુખાવો એવો ગાયબ થયો છે જાણે ક્યારે થયો જ ના હોય. ચિંટુ અને સીતા ખુશ થઈ જાય છે. આ વાત એ માણસ બીજા લોકોને પણ કહે છે. અમુક લોકો એ માણસની વાતો સાંભળીને ચાટ ખાવા આવે છે. એ ચાટ તો ખાય છે પણ પાણીપુરી ખાધા વગર રહી નથી શકતા. અરે ભાઈ, તારી પાણીપુરીની તો બહુ વખાણ થઈ રહી છે, જરા પાણીપુરી ખવડાવ તો ખરો. હા હા, કેવી પાણીપુરી ખાશો? મને તો હિંગવાળી પાણીપુરી જોઈએ. એ મને પણ હિંગવાળી પાણીપુરી જ જોઈએ છે. ચિંટુ જેવો પૂરીને પાણીમાં નાખે છે, પાણી હિંગવાળું થઈ જાય છે અને એ પેલા માણસને ખવડાવી દે છે. અરે વાહ, સાચે તારે ત્યાંની પાણીપુરી તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. આના જેટલા પણ વખાણ કરું એટલા ઓછા છે. આ કેવી રીતે શક્ય છે? આ માણસ આપણી પાણીપુરીને આટલા વખાણ કેમ કરી રહ્યો છે? મેં તો એને હિંગવાળું પાણી પણ નથી આપ્યું અને આ પાણીપુરીમાં હિંગ બતાવે છે. આ રીતે ચિંટુની પાણીપુરી વેચાઈ રહી હતી પણ એની પાણીપુરી પતવાનો નામ જ નહોતી લઈ રહી. હું સવારથી લઈને સાંજ સુધી બધાને પાણીપુરી ખવડાવી રહ્યો છું પણ ટોપલીમાંથી પૂરીઓ ઓછી કેમ નથી થઈ રહી?
મેં આટલી પાણીપુરીઓ ખવડાવી છતાંય ટોપલી ભરાયેલી જ છે. ચિંટુ આ વાત સીતાને જણાવે છે અને સીતા પણ વિચારમાં પડી જાય છે. ચિંટુ, ક્યાંક આ પાણીપુરી જાદુની તો નથી ને? કારણ કે ઘરાક પાણીપુરીનું જેવું પાણી માંગે છે, પાણી એવું જ બની જાય છે. અને આટલું વેચ્યા પછી પણ પાણીપુરી ખૂટવાનું તો નામ જ નથી લઈ રહી. મને તો કઈ ગડબડ લાગી રહી છે. જરાક મને પાણીપુરી ખવડાવતો. હા, આલો મમ્મી. મને લીલી ચટણી વાળી પાણીપુરી આપ. સીતાની આગળ લીલી ચટણી વાળી પાણીપુરી આવી જાય છે. એ જે પ્રકારનું પાણી માંગતી એ પાણીપુરીમાં એ જ પ્રકારનું પાણી આવી જતું. ચિંટુ, આ તો સાચે જાદુઈ પાણીપુરી છે. ક્યારે પૂરી ના થવા વાળી પાણીપુરી છે. અને આ દરેક વ્યક્તિ જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે એની ઈચ્છા પૂરી કરે છે. ચિંટુ અને સીતા બંને પાણીપુરીને જાદુઈ ગણીને ખૂબ ખુશ થાય છે. ચિંટુ, આપણને કમાણીનું એક નવું સાધન મળ્યું છે, તો આપણે આ જાદુઈ પાણીપુરી માટે અભિમાન ના કરવું જોઈએ. પરંતુ આપણે આ જાદુઈ પાણીપુરીનો ઉપયોગ કરીને બીજાની મદદ કરવી જોઈએ. તમે સાચું કહી રહ્યા છો. આ પાણીપુરી જેને જરૂર હશે, હું એમને બધાને પાણીપુરી મફતમાં ખવડાવીશ. અને આનાથી જે કમાણી થશે, એનાથી હું સમાજ સેવામાં ખર્ચો કરીશ. ચિંટુ આવું જ કરે છે. એ પાણીપુરીથી બધાની મદદ કરે છે, જેને લીધે એ બધાનો લાડકો બની જાય છે. એક દિવસની વાત છે, ગામમાં પૂર આવી જાય છે. બધાના ઘર ડૂબી જાય છે અને ગામમાં ખાવાનું ખૂટવા લાગે છે. ચિંટુ, ગામવાળાઓને આપણી મદદની જરૂર છે. ગામમાં બધા જ ભૂખ્યા છે. આ પાણીપુરીની મદદથી આપણે બધાની મદદ કરીએ તો કેવું? પાણીપુરી આજે તારી આખા ગામને જરૂર છે. તું એવી એક મોટી પાણીપુરી બનાવ કે જેમાં હું ખાવાનું ભરીને બધા ગામવાળાઓ સુધી પહોંચાડી દઉં. પણ વારમાં જ પૂરી એક મોટા આકારમાં ફેરવાઈ જાય છે. ચિંટુ એમાં ખાવાનું મૂકીને પૂરમાં ફસાયેલા લોકો સુધી પહોંચાડે છે, જેથી બધા એના વખાણ કરે છે. ચિંટુ, સીતા, મને તમારા બંને ઉપર ગર્વ છે. તમે મારો ધંધો ડૂબવાથી તો બચાવી જ લીધો, પણ એને સારી રીતે ચલાવ્યો પણ છે. સીતા, તારા હાથમાં તો પહેલાથી જ જાદુ હતો. હવે એ જાદુ પાણીપુરીમાં પણ આવી ગયો છે. અને આનાથી પણ વધારે, તમે ગામવાળાઓની જે મદદ કરી છે, એનાથી મારી છાતી હજુ પોળી થઈ ગઈ છે. મને તમારા બંનેનો બીજાની મદદ કરતા રહેવાનો સ્વભાવ મને ખૂબ જ ગમ્યો. ચિંટુ, મારા દીકરા, આ જ રીતે તું બધાની મદદ કરતો રહેજે. રાઘવ અને ચિંટુ એકબીજાને ગળે વળગાડે છે અને ચિંટુ રાઘવને કાયમ બધાની મદદ કરતા રહેવાનું વચન આપે છે. આ જ રીતે બધા ગામવાળા ચિંટુને ખૂબ માન આપવા લાગ્યા અને બધા એને ત્યાં આવીને પાણીપુરી ખાધા વગર જતા નહોતા.